ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો, આજે છે 22 ઓગસ્ટ અને 22 ઓગસ્ટ 2021 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. તો મિત્રો, ટાઈમ બગડે ટોપિક પર આવીએ, ચાલુ કરીએ. 22 ઓગસ્ટ 2021 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં સોમનાથ મંદિરમાં વોકવેનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો, રાઈટ આન્સર છે આમાં નરેન્દ્ર મોદીએ. સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? આપણા ગુજરાતમાં આવેલું છે સોમનાથ મંદિર, બરાબર. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે મિત્રો સોમનાથ મંદિર. નરેન્દ્ર મોદીએ ભારત સરકારની પ્રસાદમ યોજના અંતર્ગત યોજાયેલ વોકવે, અહિલ્યાબાઈ મંદિર અને પાર્વતી મંદિરના ભૂમિપૂજનમાં ડિજિટલી સામેલ થયા હતા. તો મિત્રો, આ જે વોકવે જે છે એ વોકવે મુંબઈના મરીન ડ્રાઈવ ટાઈપ બનાવવામાં આવેલું છે, જેથી કરીને સમુદ્ર જે છે એ જોઈ શકે સહેલાણીઓ. એની લંબાઈ છે 1.48 કિલોમીટર, બરાબર. અને વોકવેનો શિલાન્યાસ કોણે કર્યો હતો? તો ડિસેમ્બર મહિનામાં ગૃહમંત્રી અમિત શાહે એનો શિલાન્યાસ કર્યો હતો અને અત્યારે ઉદ્ઘાટન કર્યું છે નરેન્દ્ર મોદીએ. આમાં કુલ 45 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. નેક્સ્ટ, હાલમાં લક્ષ્મી નિવાસ મિત્તલે ગુજરાતમાં કેટલા કરોડ રોકાણની જાહેરાત કરી છે? તો મિત્રો, એ કરી છે 1 લાખ કરોડ. 1 લાખ કરોડ રોકાણ લક્ષ્મી નિવાસ મિત્તલ, બરાબર. ઉદ્યોગપતિ છે લક્ષ્મી નિવાસ મિત્તલ. હાલમાં લક્ષ્મી આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરપર્સન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઉમાને વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. અને મિત્રો, આ લક્ષ્મી નિવાસ મિત્તલ જે છે એ સુરતના હજીરામાં પણ પ્લાન્ટ ધરાવે છે અને હાલમાં ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયાની રોકાણની જાહેરાત કરી છે એમણે. નેક્સ્ટ, હાલમાં અક્ષય ઉર્જા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, 20 ઓગસ્ટના રોજ. હાલમાં 20 ઓગસ્ટના રોજ અક્ષય ઉર્જા દિવસ મનાવવામાં આવ્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે 20 ઓગસ્ટના રોજ બીજો એક દિવસ છે, એ છે વિશ્વ મચ્છર દિવસ. વિશ્વ મચ્છર દિવસ જે છે મિત્રો એ પણ 20 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. ત્રીજું છે સદ્ભાવના દિવસ. સદ્ભાવના દિવસ પણ 20 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ સદ્ભાવના દિવસ એટલે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતિ. આ વખતે રાજીવ ગાંધીની 77મી જયંતિ મનાવવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો હાલમાં કયા દેશે ઓનલાઈન ગોપનીયતા કાનૂન પાસ કર્યો છે? હાલમાં કયા દેશે ઓનલાઈન ગોપનીયતા કાનૂન પાસ કર્યો છે? તો મિત્રો, રાઈટ આન્સર છે આમાં ચાઇના. હવે ઓનલાઈન ગોપનીયતા કાનૂન શું છે? તો કોઈ પણ પ્રાઇવેટ કંપની જે એના જે એમ્પ્લોઈઝ છે, સોરી, એના જે કસ્ટમર છે એના પાસેથી જે ડાટા કલેક્ટ કરે છે, એ ડાટા કલેક્ટ કરવાને રોકવા માટે આ ઓનલાઈન ગોપનીયતા કાનૂન પાસ કર્યો છે ચીને. મિત્રો, ચીને કર્યો છે. તો ચીનનું કેપિટલ કયું છે? તો બીજિંગ છે. ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે સી જિનપિંગ. હાલમાં ચીને 3 ચાઇલ્ડ પોલિસી લાગુ કરી છે. ચીનને જે વેક્સિન છે મિત્રો, એનું નામ છે સાઇનોફાર્મ વેક્સિન. કઈ છે? સાઇનોફાર્મ વેક્સિન. ચીને હાલમાં માર્સ રોવર જુરોંગ મંગળ પર ઉતાર્યો હતો. ઈ કચરામાં ચીન પૂરા વર્લ્ડમાં નંબર 1 છે. હવે ઈ કચરામાં મિત્રો ચીન નંબર 1 છે. તો પ્લાસ્ટિક કચરામાં કયો દેશ નંબર 1 છે? તો એ છે અમેરિકા. આ બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા, બરાબર. ઈ કચરામાં ચીન નંબર 1 છે, પ્લાસ્ટિક કચરામાં અમેરિકા નંબર 1 છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેની 5 મહિનાની કરંટ અફેર્સની PDF રેડી છે. માત્ર 75 રૂપિયામાં તમે આ PDF લઈ શકો છો. એના માટે તમે 9510411961 પર ગૂગલ પે ફોનપે કરો અને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો. વોટ્સએપથી તમને PDF મળી જશે. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ 5 મહિનાના 75 રૂપિયા માત્ર, સાથે કોરોના વાયરસની PDF ફ્રી મળશે. નેક્સ્ટ, હાલમાં કોણે ભારતમાં નકલી કોવિશિલ્ડ વેક્સિન પર મેડિકલ અલર્ટ જારી કર્યો છે? તો મિત્રો, ડુપ્લિકેટ વેક્સિનનો પણ ધંધો ચાલી રહ્યો છે ભારતમાં. અત્યારે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતમાં નકલી કોવિશિલ્ડ વેક્સિન પર મેડિકલ એલર્ટ જારી કર્યો છે. તો WHOની વાત થઈ મિત્રો, WHOનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એની સ્થાપના થઈ હતી 7th ઓફ એપ્રિલ 1948. એનું હેડક્વાર્ટર આવેલું છે જીનેવા ખાતે. મિત્રો, હાલમાં એના હેડ છે ટેડ્રોસ અઢાનોમ, બરાબર, કેબિરિયસ. નેક્સ્ટ, હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે કયા શહેરનું નામ બદલીને હરિગઢ કરવા પંચાયત બોર્ડની બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો? તો મિત્રો, એ મૂક્યો છે અલીગઢ. અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવા માટે ઉત્તર પ્રદેશની સરકારે પંચાયત બોર્ડની બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો છે હાલમાં, બરાબર. તો વાત અહીંયા ઉત્તર પ્રદેશની થઈ મિત્રો. ઉત્તર પ્રદેશ CM છે યોગી આદિત્યનાથ.
કોણ છે? યોગી આદિત્યનાથ. ગવર્નર કોણ છે ઉત્તર પ્રદેશના? તો એ છે આનંદીબેન પટેલ. અલીગઢ મિત્રો રાઈટ આન્સર હતો. ઉત્તર પ્રદેશની વાત થઈ, ઉત્તર પ્રદેશમાં હાલમાં બાળ શ્રમિક વિદ્યા યોજનાની શરૂઆત થઈ છે, નવીન રોજગાર છત્રી યોજનાની શરૂઆત થઈ છે, ઉત્તર પ્રદેશમાં કાલા નમક ચાવલ મહોત્સવ મનાવી રહ્યો છે. ઉત્તર પ્રદેશ તો એક મંડવાડીયા રેલવે સ્ટેશન હતું, એનું નામ બદલીને બનારસ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશમાં દૂધવા નેશનલ પાર્ક આવેલું છે, કતરિયા ઘાટ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવેલી છે અને પીલીભીત ટાઈગર રિઝર્વ આવેલું છે. આટલું તમારી યુપી વિશે યાદ રાખવાનું. નેક્સ્ટ, હાલમાં ઓમ નાંબિયારનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ, ઓમ નાંબિયાર જે છે એક એથ્લેટિક્સ કોચ હતા. કોણ હતા? એથ્લેટિક્સ કોચ હતા. પીટી ઉષા, આ પીટી ઉષાના જે કોચ હતા મિત્રો, એમનું નામ છે ઓમ નાંબિયાર. નેક્સ્ટ, હાલમાં અપૂર્વ ચંદ્રાને કયા મંત્રાલયમાં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે? તો અપૂર્વ ચંદ્રા કોણ છે? 1988 બેચના આઈએએસ અધિકારી છે અને એમને હાલમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. તો મિત્રો, સૂચના અને પ્રસારણ મંત્રી કોણ છે હાલમાં? તો એ છે અનુરાગ ઠાકુર. હિમાચલ પ્રદેશના હમીરગઢથી સાંસદ છે અનુરાગ ઠાકુર, હાલમાં એ સૂચના અને પ્રસારણ મંત્રી છે. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સરકારે કારીગરો અને બુનકરો માટે કાર ખંડર યોજનાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો, એ છે જમ્મુ કાશ્મીર. હાલમાં જમ્મુ કાશ્મીરની જે સરકાર છે એણે કારીગરો અને બુનકર એટલે કે જે હાથથી જે મિત્રો વસ્તુ બનાવે છે એને બુનકર કહેવામાં આવે છે, બરાબર, એમના માટે કાલખંડર યોજનાનું અનુવરણ કર્યું છે જમ્મુ કાશ્મીરે. તો એમાં શું થશે? તો એમાં 2,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ સહાય આપવામાં આવશે કારીગરો અને બુનકરોને, અને 25,000 રૂપિયા જે એમને પ્રશિક્ષણ આપશે એમને આપવામાં આવશે. તો જમ્મુ કાશ્મીરની થાય વાત, જમ્મુ કાશ્મીરમાં હાલમાં લ્યુટિનેન્ટ ગવર્નર છે મિત્રો મનોજ સિન્હા. જમ્મુ કાશ્મીરમાં ડચ્ચીગ્રામ અને કિસ્તવાડ નેશનલ પાર્ક આવેલા છે, ડલ ઝીલ અને વુલર ઝીલ આવેલી છે. આટલું તમારે જમ્મુ કાશ્મીર વિશે યાદ રાખવાનું. નેક્સ્ટ, હાલમાં કયા દેશની નૌસેના સાથે ભારતની નૌસેનાએ દક્ષિણ ચીન સાગરમાં અભ્યાસ કર્યો? તો મિત્રો, એ કર્યું છે વિયેતનામ. વિયેતનામની નૌસેના સાથે ભારતની નૌસેનાએ દક્ષિણ ચીન સાગરમાં હાલમાં અભ્યાસ કર્યો છે. તો વિયેતનામની વાત થઈ, વિયેતનામનો કેપિટલ છે હનોઈ, કરન્સી છે ડોંગ અને પીએમ છે ફામ મિન ચીન. કોણ છે? ફામ મિન ચીન. એના પછી હાલમાં દેશના પહેલા સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો, એ કરવામાં આવશે દિલ્હીમાં. દેશના પહેલા સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે દિલ્હી ખાતે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એનું ઉદ્ઘાટન કરશે. તો મિત્રો, દિલ્હીના લ્યુટિનેન્ટ ગવર્નર કોણ છે? એ છે અનિલ બેજલ. એના પછી હાલમાં ઇસ્માઇલ સાબરી યાકુબ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો ઇસ્માઇલ સાબરી યાકુબ કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો, એ બન્યા છે મલેશિયાના. મલેશિયાના નવા વડાપ્રધાન બની ગયા છે. હવે મલેશિયાનું કેપિટલ છે કુઆલાલમપુર, કરન્સી છે રીગર અને હાલમાં નવા વડાપ્રધાન તો આ બની જ ગયા છે ઇસ્માઇલ સાબરી યાકુબ. એના પછી હાલમાં કયા દેશની પ્રખ્યાત અભિનેત્રી કિમ મિન ક્યુંગનું નિધન થયું છે? તો મિત્રો, આ વર્લ્ડ ફેમસ અભિનેત્રી હતી અને એ કયા દેશની હતી? એ હતી દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાની અભિનેત્રી હતી. હવે દક્ષિણ કોરિયાનું મિત્રો કેપિટલ છે સિયોલ, બરાબર, કયો છે? સિયોલ. હવે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે એક રેખા આવેલી છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? કેટલા ડિગ્રી ચેનલ છે લઈએ એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ઘણી વખત આપણે જણાવ્યું છે તમને. નેક્સ્ટ છે, હાલમાં કયા પ્રદેશના કપડાં મંત્રાલયે લોક અને જનજાતીય કલાચિત્રો પર આંતરરાષ્ટ્રીય પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો, એ છે દિલ્હી. ભારતનું કેપિટલ છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો નથી, બરાબર, કેપિટલ છે અને પૂર્ણ રાજ્યનો દરજ્જો અત્યારે માંગી રહ્યા છે દિલ્હીવાળા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આમ આદમી પાર્ટીના સીએમ કોણ છે મિત્રો? એ છે અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં મુખ્યમંત્રી છે. હવે દિલ્હી રાજ્ય નથી તો શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. તો એના કોણ હોય છે? તો એના હોય છે લ્યુટિનેન્ટ ગવર્નર. એ કોણ છે? અનિલ બેજલ. નેક્સ્ટ છે, હાલમાં શાંતિલાલ જૈન કઈ બેંકના એમડી અને સીઈઓ બન્યા છે? પણ આપણે લાસ્ટ ક્વેશ્ચનની એક વાત કરી લઈએ
કે કયા પ્રદેશના કપડા મંત્રાલય લોક અને જનજાતીય કલા ચિત્રો પર આંતરરાષ્ટ્રીય પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે આમાં દિલ્હી. હવે આ જે પ્રદર્શની છે એનું નામ રાખવામાં આવે છે રીતિઓ સે કલાકૃતિઓ તક કા સફર. શું છે? રીતિઓ સે કલાકૃતિઓ કા સફર. આ તમારે યાદ રાખવાનું છે. એના પછી હાલમાં શાંતિલાલ જૈન કઈ બેંકના એમડી અને સીઈઓ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે ઇન્ડિયન બેંકના. શાંતિલાલ જૈન એમડી અને સીઈઓ બન્યા છે ઇન્ડિયન બેંકના. તો ઇન્ડિયન બેંકની સ્થાપના થઈ હતી 1907માં. એનું હેડક્વાર્ટર આવેલું છે ચેન્નઈ ખાતે મિત્રો. અને એમડી અને સીઈઓ તો બની જ ગયા છે શાંતિલાલ જૈન. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ, હાલમાં રિપોર્ટ મુજબ ક્રિપ્ટો અપનાવવાના મામલામાં બીજો કયો દેશ બની ગયો છે? તો સૌથી પહેલા નંબર પર કોણ ચાલે છે મિત્રો? પહેલાં એની વાત કરીએ. ક્રિપ્ટો, ક્રિપ્ટો એક કરન્સી છે બરાબર, ડિજિટલ કરન્સી. તો સૌથી પહેલા નંબર પર છે વિયેતનામ. વિયેતનામ નંબર વન છે. સેકન્ડ નંબર પર આવ્યું છે આપણું ભારત. ક્રિપ્ટો અપનાવવાના મામલામાં બીજો દેશ બની ગયો છે ભારત. પહેલા નંબર પર છે વિયેતનામ. નેક્સ્ટ, હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા દેશ સાથે આપદા પ્રબંધનના ક્ષેત્રમાં ભાગીદારીને મંજૂરી આપી છે? તો મિત્રો એ આપી છે બાંગ્લાદેશ. કેન્દ્રીય મંત્રીમંડળે આપદા પ્રબંધનના ક્ષેત્રમાં બાંગ્લાદેશ સાથે મંજૂરી આપી છે હાલમાં. તો મિત્રો બાંગ્લાદેશ, બાંગ્લાદેશનો જન્મ ક્યારે થયો? તો 1971માં. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને બાંગ્લાદેશ બન્યો હતો. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના અને પ્રેસિડેન્ટ છે અબ્દુલ્લા હમીદ. નેક્સ્ટ, તાજેતરમાં ધ અર્થ સ્પિનર નામનું પુસ્તક કોણે લખ્યું છે? મિત્રો એક પુસ્તક આવ્યું છે અર્થ સ્પિનર, એ કોણે લખ્યું? એ લખ્યું છે અનુરાધા રોય. અનુરાધા રોયે ધ અર્થ સ્પિનર નામનું પુસ્તક લખ્યું છે હાલમાં. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ, તાજેતરમાં પોતાના પરિસરમાં ફાયર સ્ટેશન ધરાવતી ભારતની પહેલી એમ્સ કઈ બની છે? તો મિત્રો એ બની ગઈ છે પોતાના પરિસરમાં બરાબર, એ બની છે એમ્સ દિલ્હી. એમ્સ દિલ્હીના પોતાના પરિસરમાં ફાયર સ્ટેશન છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સનું પૂરું નામ હોય છે. એમ્સ દિલ્હીમાં પોતાના પરિસરમાં ફાયર સ્ટેશન છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હાલમાં કયા રાજ્યની સરકારે આવનાર 10 વર્ષ સુધી હોકી ટીમને સંરક્ષણ આપવાની જાહેરાત કરી છે? તો ઘણા વિદ્યાર્થીઓ ડિટેલમાં જવાબ આપ્યો મિત્રો. રાઇટ આન્સર હતો આમાં ઓડિશા. તમને પણ કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ડિટેલમાં જવાબ આપો, ખૂબ જ હેલ્પફુલ થશે મિત્રો. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યની સરકારે ગોરખધંધા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે? પૂરી માહિતી બરાબર, રાજ્યની પૂરી માહિતી સાથે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. વિડીયો ગમતો તો લાઇક કરજો, વધારે ગમે ઓછામાં ઓછા 10 મિત્રો સાથે શેર કરો જેથી કરીને બીજા સ્ટુડન્ટને પણ ફાયદો થાય. થેન્ક યુ, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.